નમસ્કાર દર્શક મિત્રો, એનએસ ગુજરાત ન્યૂઝમાં હું પ્રેમ ચોબે આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી સાથે ઉપસ્થિત છે વિશાલ બારોટ. સંગીતની દુનિયામાં એક પછી એક હિટ આલ્બમો કરી રહ્યા છે, એ સાથે જ ફિલ્મોમાં અવનવા રોલો સાથે જોવા મળતા વિશાલ બારોટ આજે ખાસ કરીને એનએસ ગુજરાત ન્યૂઝની મુલાકાતે આવ્યા છે. વિશાલ બારોટ, આપનું હાર્દિક સ્વાગત એનએસ ગુજરાત ન્યૂઝમાં. સૌ પ્રથમ હું આપને એ સવાલ કરવા માંગીશ કે સંગીતની દુનિયામાં આપે ક્યારથી પગ મૂકવાનું વિચાર કર્યો, શરૂઆત ક્યારે કરી? શરૂઆતમાં એવું છે કે આજથી લગભગ 26-27 વર્ષ થઈ ગયા આ લાઈનની અંદર. મારા પોતાના 39 વર્ષ થયા, છેલ્લા 30 વર્ષથી સંગીતની અંદર છું. કેવી રુચિ રહી સંગીતની અંદર આપની? સંગીતની અંદર ઘણા અંદર જેટલી મહેનત કરો એટલી ઓછી છે. આમાં તો હજી પછી કોઈ આનો કોઈ એન્ડ ના હોય. બરાબર, મારા દાદા પણ ગાતા હતા, મારા ફાધર પણ, મારા આખું પરિવાર સંગીતની અંદર છે. એટલે કહી શકાય કે તાલીમની ક્યાંય જરૂર નથી પડી, પરંતુ ક્યાંય તાલીમ આપી લીધી ખરી? નહીં, મારો બાપ દાદાનો વારસો છે સંગીતની. એટલે ક્યાંય પણ તાલીમ નથી લીધી, પરંતુ વારસાથી સંગીતનું જે દાયરો જે છે જે ચાલ્યો આવી રહ્યો છે એની અંદર આપે શરૂઆત કરી છે. પરંતુ ક્યારે એવું થયું ભણતરની સાથે સાથે સંગીત કરવું, ક્યારેક ભણતરમાં ડિસ્ટર્બન્સ થયું હોય એવું કંઈ ખરું? નહીં, હું ભણતો એ વખતે સ્કૂલની અંદર કોઈ સ્પર્ધા હોય, તાલુકામાં જવાનું, જિલ્લામાં જવાનું હોય, તો એ વખતે મેં નાના નાના બે ગીતો ગાતા, પછી હું ઢોલક વગાડતો, મંજીરા વગાડતો કરતા કરતા પછી સંગીતની શરૂઆત કરી. એ સમયે આપ સ્કૂલમાં હતા, નાનપણથી જ આપ આ લાઈનમાં છો, તો ક્યારેક મિત્ર વર્તુળમાં ક્યારેક આપણી સાથે કોઈ મિત્રોએ કીધું કે ભાઈ તું સંગીતમાં જાય, આપણું સારું ગાય છે તો અમને કોઈ વાર ગીતો ગવડાય, અથવા કોઈ એવા શિક્ષકોએ કે એવો કોઈ પ્રોગ્રામ હોય જેમાં આપણે કીધું હોય કે ભાઈ વિશાલ તારે આજે ગાવાનું છે એવું કંઈ ખરું? અમે એવું હતું કે હું ભણ્યો, 9 સુધી ભણ્યો, પછી હું ભણવાનું બંધ કરી દીધું. એને પછી મારે પાનનો ગલ્લો હતો, નાસ્તાની દુકાન હતી, પછી 2-5 વર્ષ પાનનો ગલ્લોની દુકાન ચાલુ રાખી. પછી અમારા વિસનગર ગામની અંદર બાબુભાઈ કંસાર હતા, એમ છે, એમને મને એક નાના એવા વરઘોડાની અંદર મને ગાતા જોયેલો. પછી એમને મને બોલાવ્યો કે બેટા તું ચાલ આજે પ્રોગ્રામ ઉત્તર લઈ જાઉં. તો એમને બાબુભાઈ કંસારે મને પહેલી વખત મને બોલાવ્યો વિસનગર તાલુકાની અંદર ગુજડી ગામ છે, એ રામજી મંદિરની પ્રતિષ્ઠા હતી. એ વખતે મને બોલાવ્યો અને 251 રૂપિયા આપ્યા હતા. એ મારા જીવનની એક યાદગીરી છે. જીવનની મતલબ પહેલી મૂડી આપની પાસે કાય 251 રૂપિયા, કારણ કે સૌ પ્રથમ એક રકમ આપણા મહેનતની મળતી હોય છે તો આપણે સાચવીને રાખતા હોઈએ, તો મતલબ આપણે સાચવીને રાખી છે અત્યાર સુધી, કારણ કે એક યાદગીરી હતી. હા, પરંતુ વિશાલભાઈ સવાલ એ હતો કે આપે સ્કૂલમાં, આપ નાનપણથી જ સંગીત લાઈનમાં છો, તો સ્કૂલમાં ક્યારેક કોઈ પ્રોગ્રામો થતા હોય તો આપને શિક્ષકોએ ક્યારેક કીધું છે કે ભાઈ વિશાલ સારું ગાય છે તો તમારે ગાવાનું છે એવું? હા, મારા એક વ્યાસ સાહેબ હતા, ઉદય હતા, પણ જે મારા કાકા કરે ને, મારા કાકાએ સ્કૂલની અંદર તાલીમ અપાવતા હતા છોકરીઓ છોકરાઓને, જે તાલુકામાં સ્પર્ધા હોય કે જિલ્લામાં સ્પર્ધા હોય તો શીખવાડવા મારા કાકા આવતા. અને એ વખતે મારા કાકાએ મને એક લોકગીત મને શીખવાડ્યું હતું, કૃષ્ણ ભગવાન કાનુડા. આજ બે મૈયારા રે ગોકુળ ગામના, અમે મયારા રે ગોકુળ ગામના, મારે દાન લેવાના દેવા મયારા રે ગોકુળ ગામના. મારા જીવનનું સફળ ગીત, પહેલું ગીત હું શીખ્યો હોય મને જે બેનિફિટ રહ્યું હોય તો આ ગીત. સ્કૂલમાં મિત્રોનો કેવો સપોર્ટ હતો? સ્કૂલમાં પાછું અમારા જે ખેરાલુ તાલુકો કહેવાય, તાલુકાની અંદર 18 વર્ણ હોય, પણ એમાં મારા યજમાનો બધા ઠાકોર સમાજ, બધાએ મારા ઠાકોર સમાજે મને બહુ સાથ સહકાર આપે, સ્કૂલની અંદર પણ બહુ સાથ સહકાર આપે બધા મિત્રો. સાથ સહકાર તો મિત્રોનો પણ ખૂબ રહ્યો સ્કૂલમાં, વાત કરવામાં આવે તો પરિવારનો બી સાથ સહકાર બહુ જ હતો. પરંતુ નાનપણમાં જ્યારે સંગીતની શરૂઆત કરી તો સૌ પ્રથમ તો આ પહેલાં આપના પિતા છે કે દાદા છે તેમની સાથે જ જોવા જતા હતા, તો કેવો અનુભવ થતો હતો કે એમ કે મારે એક આ મુકામ પર આ લેવલ પર મારે પહોંચવું છે એવું ક્યારે થયું? સ્કૂલની અંદર જ્યારે મને વેકેશન પડ્યો, ઉનાળાનું વેકેશન, મારા ફાધર મને
મહેસાણા જિલ્લાની અંદર ક્ષત્રિય ઠાકોર સમાજ અમારા યજમાન છે, અમે એમના બારોડથી છીએ. તો મારા પપ્પા મને વારસાની અંદર મને જોડે લઈ જતા હતા, જે ચોપડા લખવા માટે વધારો એ વિચાર બેઠા કે ભાઈ આવી આપણો વારસો બાપદાદા પેઢી નામ બધું લખવું પડે. પછી ગુજરાતની અંદર પાટણ બાજુ નોરતા સરવા ઓગલે છે પેચા રણોદ મણોદ ગજા મિત્રોબાપુરા ચારો ખુટલીપુર ધારાવણે કેળવાન માલાપરા શેલપરા નવીડો ચુનીડો ડાકુ આસપા ગુરીસણા સાખતળા મોદન મુકવા ગોડાલી ઓજાલી મોકોને ભેતી વંજી પરુ કાસે બાવરાત ગોઠાત ગઢવા નપા નાવલી સોમરકા સીધીવાડા ઇગોડી પિગોડી દયાપર સુખપર દમણકા લાખેવરા પાંદરો સોયમા ઉંડીલ કંપા છોડો બ્રહ્મપુરા જનપુરા માટી પેટોમણી કળા કમણા ચિત્રોપળા વાલમ બોડુ મહુકુડી ગંટોલી વિદાસણા ડાવો ડાવો આગડી ઓળખવા બિલચા જુડા છે કુમાજે કડી કલોન ખેરાલું આ બધા ગામની અંદર મારા મારા ફાધર મને જોડે લઈ જતા. બિલકુલ. પરંતુ આપના જે પિતા અથવા આપના જે દાદા છે તે બહાર પ્રોગ્રામો કરવા જતા, તો આપને ક્યારે સાથે લઈ જતા? હા, તો કેવું લાગતું? આપને એવું લાગતું કે મારે આજે મારે આ લેવલ પર મારા પિતા કે મારા દાદા છે તો મારે એ મહેનત કરીને આવી રીતે આગળ વધવું છે, એ લેવલ પર પહોંચવું છે, તો એ કેવું મનમાં આપણને થતું? કારણ કે એક તો અણસમજ હોય, નાના હોય, પણ એમ કે બાપથી તો વટાય નહીં આગળ, બાપ જ વટાય, પણ એમ કે એ વખતે મારા ઉત્તર ગુજરાત પાટણ ના બાલવા ને મણિરાજ બારોટ હતા, નાના નાના એમના બધા ડાયરા ચાલતા, એટલે પછી મારા કાકા છે, હું છું, મારા ફાધર છે, મારા ભાઈ છે જીગ્નેશભાઈ, એ બધા તાલુકામાં કોઈ પણ નાના મોટા ડાયરા હોય અમે જોવા જતા. જે વખતે નામ નહોતું એ વખતે પછી એમ થયું કે નહીં આવું કંઈક કરીએ, આવું સંગીત નિંદર આગળ વધીએ. એ વખતે અમારા ફાધર અમને તાલીમ આપતા આવા લોકગીતો ગાવાના, આવા ભજન ગાવાના, કારણ કે એમને તો બધું જોયેલું જ હોય, એમને બધું આવડતું જ હોય, એટલે એમને બધું શીખવાડ્યું. પછી એમને એમ થયું કે નહીં અને આ લાઈનની અંદર અમે આગળ આવીએ. મોટા મોટા આશીર્વાદ મધર ફાધરના, એટલે પરિવારનો ખૂબ જ સાથ સહકાર રહ્યો. પરંતુ મણિરાજ બારોટ જે ભારતના રત્ન કહેવાતા, આપણા ભારત માટે અને ખાસ કરીને ગુજરાતીઓ માટે ખૂબ જ સારા સારા ગીતો આપીને ગયા છે, જે ગીતો હાલમાં પણ એમની ઓળખ બની ચૂકી છે, તો એ ગીતમાંથી કોઈ એક ગીત આપને યાદ હોય તો? હા, હું પહેલાથી અત્યારે સુધી મને દરબારી રાહડા રાહડા ગીતો મને બહુ ગમે. મણિરાજ દેવ કે એકનો રાહડો બહુ ગમે છે. કેવું? હા, એ ભી સુની રે ડેલીને સુનાડાયરા, એ ભી સુની રે ડેલીને સુનાડાયરા, અરે રે સુના લાગે રામ માડાના રાજ રે કણું ભાના કુંવર, આરે કણું ભાના કુંવર બાબા રે બારવટા નો તાઈ ખેલવા, એ જીરા મારે ખાસ કરીને બારોટ સમાજની વાત કરવામાં આવે તો બારોટ સમાજમાંથી ઘણા એવા નામાંકિત કલાકારો આજે ગુજરાતને મળ્યા છે, તો મણિરાજ બારોટની વાત કરવામાં આવે તો શું કહેવા માંગશો એમના વિશે? મણિરાજ બારોટ સમગ્ર ઉત્તર ગુજરાતના આર્ટિસ્ટ કલાકારો છે, સાહેબ બધા ડાયરા તો કરતા, પ્રોગ્રામ કરતા, બધા નીચે બેસીને કરતા, એક જ મણિરાજ બારોટ જે આ લાઈન અંદર આવ્યા અને પછી જે ઊભું થઈને જે ગાવાનું શરૂ કર્યું, અત્યારે હજારો માણસની રોજીરોટી એના 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 લીધે ચાલે છે, એનું જોઈને બધા કલાકારો શીખ્યા, એટલે મોટા મોટા આશીર્વાદ તો મણિરાજ બારોટના. બરોબર. તો મણિરાજ બારોટના જે ગીતો આપ સાંભળતા, તો એવી કઈ એક પ્રેરણા, કારણ કે ઘણું બધું શીખવા જેવું એમના પાસેથી હતું, પરંતુ કોઈ એક એવી વસ્તુ આપને ગમી હોય કે જે આપને ખૂબ જ આગળ વધારવામાં મદદ લાગ્યું હોય એવું કઈ? એના જે લોકગીતો છે, એના ગરબા છે, એના એની અવાજ એક તાસીર હતી, એ ખાલી આમાં ઊભા હોય ખાલી તો આમ બોલીવુડના હીરો પણ ઝાંખા પડે એવો એનો દેખાવ, રાજા મહારાજા જેવો, એનો એવો કંઠ, એની ગળાની તાસીર, અને છેલ્લો એને જે સનેડો ગાયો હતો, અને એ સનેડામાં છેલ્લે ભગવાન એને ખાસ કરીને બારોટ જે શબ્દ છે એને લઈને શું કહેવા માંગશો? અમે બારોટ એટલે અમે વૈવંચા બારોટ છીએ. બારોટ એટલે
બાટ ના ખેલે જુવા મુઆ કો દાન ન લહે વૈતી વાત ગ્રહણ સડ બાટ ન જુગે વાચ કાચ નિર્મળ આચાર બાટ ન જુગે બાર લક્ષણ એ બારોડ કે બારોડ તો ધારે સુ કરે બારોડ જીવતા મોનું મરે નમ દાન ન લે જીવતા નું લે એ આદિત્ય ઓમકાર નિરંજન નિરાકાર જળ બંબા કર જળ પૃથ્વી નું મંડાણ થયું ત્યારથી કવિઓ બધા છે બારોડો છે બેટી નામ બધા લખતા આવ્યા છે બારોડ ને મોટી ઓળખાણ જ એની સૌથી વધારે લાઈવ પ્રોગ્રામ ની વાત કરવામાં આવે એક તરફ આલ્બમો ની વાત કરવામાં આવે તો બંનેમાંથી વધારે રુચિ આપને શામાં છે અત્યારે ટેકનોલોજી પ્રમાણે યુટ્યુબ ના જમાના ની અંદર અત્યારે આલ્બમ નું થોડું વધારે થાય છે ના બિલકુલ આલ્બમ અત્યારે વધારે ચાલે છે પરંતુ આલ્બમ અને સ્ટેજ શો એટલે કે લાઈવ પ્રોગ્રામ ની વાત કરવામાં આવે તો આપને મનપસંદ કયું હશે બંનેમાંથી આમ કારણ કે એક સિંગર માટે તો બંને વસ્તુ મહત્વની જ હોય છે અને બંને કરવી જ પડતી હોય છે કારણ કે આપણી ફિલ્મની હોય એટલે આપણને રસ હોય છે પરંતુ બંનેમાંથી વધારે પડતું જો પ્રિય હોય તો આપણે બંનેમાંથી શું અમે એવું છે કે આલ્બમ તમારું કદાચ માર્કેટમાં આવે કોઈ પણ કલાકારનું એ આલ્બમ આવે તો જનતા જો પબ્લિક જો તો એ જોઈને તમને પબ્લિક તમને સ્ટેજ પ્રોગ્રામ ઉપર બોલાવે પછી સ્ટેજ પ્રોગ્રામ સારું કરીએ તો મહેનત કરે તો પડે લોકગીત ગાવ ગરબા ગાવ રાહડા ગાવ જે બી ગાવ પબ્લિક ને ગમતું ગાવ પબ્લિક ને જેને જે ચોડતું હોય ગીત ચાહકો જે ગમતું હોય તે એના માટે સ્ટેજ પ્રોગ્રામ બહુ મહત્વનું છે તો છેલ્લે આપનું કયું આલ્બમ હતું જે દર્શક મિત્રોને ખૂબ જ ગમ્યું હતું મારું ગઈકાલે જ આવ્યું છું આલ્બમ મારા છોકરાનો બર્થડે હતો વરદાન બારોડ વરદાન ગુજરાત અને કાલે જ અમ 2019 નું અમચૂડું જય ગિરનારી સ્ટુડિયો ની અંદર મારું આલ્બમ કાલે જાય અમ છોડું તો એની બી લાઈન અને એ પેશન નવરાત્રી માં ખેલાઈઓ માટે રમવા માટે બનાવી છે એટલે નવરાત્રી નજીક છે એટલે દર્શક મિત્રો ને તો સાંભળવું જ હા કમશે વધારે જો કે માતાજી નું માહોલ છે નવરાત્રી ની અંદર પણ કે છેલ્લી અને ગરબા પતિ જાય પછી છેલ્લી અને અંદર પેલો ભલામોરી રમાન સનેડો બધા રમતા હોય ને એવું આ ગીત આવ્યું છે ગાડીઓ વાળા નો બાર બૈરા બંગલા વાળા નો બાર બૈરા હમ ચૂડુલ્યા હમ ચૂડુ એક બૈરી બે ની બળી બે ની કે મન મશીન જોઈએ મેં હોણા જવાતું નથી મશીન લવાતું નથી બેરી બાઈ માનતા નથી રૂપિયા વાળા નો બાર બૈરા પગલા વાળા નો બાર બૈરા અલે સ્ટુડિયો વાળા નો બાર બૈરા હમચુડુ લે હમચુડુ હમચુડુ નો અર્થ દર્શક મિત્રો ને હમચુડુ છે એક જાત નું ફટાણું છે ફટાણું લગન ગીત છે કે ભાઈ માંડવા વાળા સામે વાળા જાને હોય એક બીજા ને જવાબ આપતા હોય એ માંડવા વાળા નો બાર બૈરા હમચુડુ રે હમચુડુ જાનૈયો ને બાર બૈરા એક ફટાણું છે કે એક આલ્બમ આપ જ્યારે શૂટ કરતા હોય તો અંદર એક્ટિંગ પણ કરવી પડતી હોય છે અંદર સંગીત બી હોય છે ગાવાનું પણ હોય છે પરંતુ આલ્બમ ની અંદર કોઈ એક એવો ઇન્સિડેન્ટ બન્યો હોય જે આપને યાદગાર રહી ગયો હોય કે આવું મારી સાથે બન્યું તો કોઈ આ મને આખી જિંદગી યાદ રહેશે એવું કોઈ ખરું આમાં મને 2 વર્ષ પહેલા મારું એક આલ્બમ આવ્યું હતું આરડીસી ની અંદર આરડીસી ની અંદર મેં કીધું અચ્છા અને એના અંદર ગીત નું નામ હતું તુમડી આલ્બમ નું નામ તુમડી ગીત સ્ટુડિયો ની અંદર ગઈ તો નાખ્યું હતું પછી હું બાર મારા ઘરના નીચે હું ખુરશીમાં બેઠો હતો પછી એમાં એક વિક્રમભાઈ પંચાલ કરીને આવ્યા સ્ટુડિયો વાળા વિડીયો વાળા એટલે કે ભાઈ તમારું ભાઈ આલ્બમ આલ્બમ પછી મેં કીધું આ ગીત પડ્યું છે તુમડી વાળું ગીત તો કે હા આપણે બનાવી દઈએ તાત્કાલિક ઇમરજન્સી તાત્કાલિક કપડાં બદલીને મેકઅપ લગાવી યાદગાર મારા જીવન ની અંદર યાદગાર એ ગીત છે કે ભાઈ આયા ને આપણે તત્કાલિક તૈયાર થઈ આ રીતે જવાનું છે ને કોઈ તિથિ નક્કી નહીં કોઈ નક્કી નહીં કે તમે એક યાદગાર એ વસ્તુ રહી ગઈ એને ગીત હતું ઉકેડા મહુગી ગલ બાપુડી તુંબડી ઉકેડા મહુગી ગલ બાપુડી તલ તુંબડી આવું ગીત ગુજરાતી કલાકારો છે જે ગુજરાતની પરંતુ હોય તો ભારતમાં પણ પોતાનું નામ રોશન કરી રહ્યા છે દેશ વિદેશમાં પણ લોકો ગુજરાતી કલાકારો તો હવે તો ઓળખવા માંડ્યા છે પરંતુ આપનો કોઈ મન પસંદીદા કલાકાર કોઈ એક એવો ગુજરાતી કોઈ કલાકાર હોય જેનું કોઈ ગીત આપણે બહુ જ ગમતું હોય હું તો નાનપણથી મણિનાથ બારોટનો ચાહક છું મારી ગાડીની અંદર કે મારા ઘરની અંદર મારા મોબાઈલની અંદર હું કોઈના ગીત સાંભળું નહીં હું મારા પોતાને ના
એટલે એના પ્રત્યે એવી ચાહના મારી વિશાલ બારોટ, અને એના જ બધા ગીતો આપણે ગરબા આવડું. એટલે સાચી વાત છે, ઘણા બધા ગુજરાતી આપણા જે કલાકારો છે તે ખરેખર મણિરાજ બારોટ જે હતા એમના જોડેથી ઘણું શીખવા મળ્યું, ઘણું જોવા મળ્યું. પરંતુ આપની જો વાત કરવામાં આવે તો સંગીતની દુનિયામાં આપ અત્યારે છો, એક પછી એક આલ્બમો કરી રહ્યા છો, પણ ફિલ્મોની જો વાત કરવામાં આવે તો વધારે પડતા રોલ આપ કયા કરો છો અને કયું આપને કરવું ગમે છે કે ના મારે આ રોલ મારા પર શૂટ થાય છે તો આવી ઓફર આવશે તો હું કરીશ એવું કંઈ ખરું? બે ત્રણ ફિલ્મોની અંદર મેં કામ કર્યું છે. મને છેલ્લું કર્યું હતું બેવફા સનમ તારી બહુ મહેરબાની, બેવફા સનમ તારી બહુ મહેરબાની. એના અંદર મારા નાના ભાઈ હીરો છે અને હું થોડું વિલનનું પાત્ર છે. એમના તો કેટલી ફિલ્મો કરી અત્યાર સુધી આપે? બે ત્રણ ફિલ્મો કરી છે. બે ત્રણ ફિલ્મો કેવો અનુભવ રહ્યો એક એક્ટર તરીકેનો? કારણ કે સંગીતમાં તો આપ છો જ, પરંતુ એક એક્ટર એટલે એક અલગ લાઈન થઈ જતી હોય છે. તો આમ એક એક્ટર તરીકે આપણે એક્ટિંગ કર્યું હોય તો એવું ક્યારેક લાગ્યું કે મારે ના આની અંદર બી કંઈક કરવું જોઈએ, હું કરી શકું છું એવું કંઈ? ગાવું વસ્તુ હવે તો કદાચ નોર્મલ જેવું થઈ ગયું છે, પણ એક ઉદર કદાચ એની અંદર કેવું છે કે આપણે આપણો જે અવાજ હોય છે તે આપણા માટે મહત્વનો હોય છે, તે સાચવું પડતું હોય. જ્યારે ફિલ્મ એવી વસ્તુ છે કે જે પ્રકારના પાત્ર હોય એ પ્રકારના પાત્ર પ્રમાણે આપણે આરો આરો લઈને ચાલવું પડતું હોય છે. તો એમાં આપણે કેવું લાગે? ગાવાની અંદર એવું છે કે સ્ટુડિયોમાં જે કદાચ એક બે વખત તમને ગભરાઈ જાય, કદાચ અત્યારે બધું ટેકનોલોજી આવી છે, કદાચ સાઉન્ડ બધું પિક્ચરની અંદર તમારા ગળું બની જાય, અવાજ બની જાય, બધું ટેકનોલોજી જમાનું છે બરાબર. પણ એક્ટિંગ કરવી એ બહુ અઘરી વસ્તુ છે. નાનો કલાકાર હોય, મોટો કલાકાર હોય, કદાચ ઉગતો છોડ હોય, ઉગતો કોઈ કલાકાર આવતો હોય, પણ જે એક્ટિંગ કરવી એ બહુ મહત્વની વસ્તુ છે. કેમેરાની સામે જે એક્ટિંગ કરવી એ તો કદાચ ઉપરવાળા આશીર્વાદ હોય તો જ કદાચ એની કમ્પ્લીટ એની એક્ટિંગ થતી હોય. તો આપે જે આ એક ફિલ્મ કરી વિલનનો રોલ કર્યો હતો, એ વિલનનો રોલ આપણા માટે કેવો રહ્યો? સારું રહ્યું, બહુ મજા આવી ગઈ. પહેલો જ અંદર જેવું ફિલ્મ ચાલુ થાય એવું પહેલો જ મારો સીન છે. બિલકુલ, એટલે એક અલગ આનંદ આપણને થતો હોય છે કે પિક્ચર ચાલુ થઈને મેં વિલનનો રોલ કર્યો છે તો પહેલો મારો જ. અને બહુ આનંદ તો મને એવી મજા આવી ગઈ કે એ આખું ફિલ્મ કોઈ પણ વ્યક્તિએ જોવું હોય તો પહેલો મને તો જોવો જ પડે. બિલકુલ, એટલે આપણે કોઈને કીધું હોય કે ભાઈ પહેલો હું જ છું તો એ જોવા મળી જાય એમ. હા, આખું ફિલ્મને જોવો ના જોવો કઈ નહીં, રાહ જોવાની જરૂર બરાબર. પણ જેવું ચાલુ કરે પહેલો જ વિશાલ બરોડ દેખાય એટલે મને આનંદી વાત એ છે કે ફિલ્મ જોવું હોય તો કદાચ મને તો જોવો જ પડે. વિશાલભાઈ, ખાસ કરીને ફિલ્મોની આપણે વાત કરી રહ્યા છીએ તો મને સૌપ્રથમ એ જણાવો કે સૌથી પહેલી ફિલ્મ આપે કરી કઈ કરી હતી અને એ રોલ શું હતો અને એ રોલ આપના માટે કેટલો ચેલેન્જિંગ બની ગયો હતો? અત્યારે જે પહેલા ફિલ્મની અંદર ગોરાંદી, રાજવણ, પદમણી આવા નામ હતા, પણ અત્યારે જે નામ આવ્યા છે રાધા, જાનુન, અત્યારે જે ક્રેઝ ચાલે છે એ પ્રમાણે મારે બે ચાલવું પડે. શું કરે, પબ્લિકમાં ચાલવું હોય તે પ્રમાણે ચાલવું પડે. તે વખતે કયો રોલ હતો જે આપણા માટે ચેલેન્જિંગ બની ગયો હતો અને યાદગાર રહ્યો હતો? અમુક એક ફિલ્મ તો એના અંદર નામ ભૂલી ગયું ફિલ્મનું, પણ એના અંદર હું ડાયરાની અંદર હું બેઠો હતો અને ડાયરાનું જ પાત્ર લીધું છે. ડાયરાની અંદર હું ગાતો હોય અને મારા નાના ભાઈ સ્ટેજ ઉપર રમતા હોય, ગાતા હોય, પાટણ બાજુના ઉત્તર ગુજરાતના ગોખરો ને જોલા આ પહેરી પણ હું સ્કૂલે જતો, એવું લાઈનમાં આવ્યો એટલે બધું પહેરું. તો લાઈવ પ્રોગ્રામમાં આપ જ્યારે લાઈવ પ્રોગ્રામ કરો છો તો એવું એક ગીત જે આપને ખૂબ જ ગમતું હોય દરેક લાઈવ પ્રોગ્રામમાં એક ગીત આપ ગાતા હોય? ગીતો તો બધા ઘણા હોય છે, પણ ગરબા હોય એટલે ગરબા ગાવા પડે, રાહડા હોય તો રાહડા ગાવા પડે, પણ વધારે પડતો હું રાહડા વધારે ગાતો હોય છે. બરાબર, દરબારી રાહડા હોય, કારણ કે જનની જણ તો તણ જણ જે કા દાતાર ભગત કા સૌર નહીતર રહેજે વાજડી માતારું મત ગુમાવીશ નોર,
એ વીર વછરાજ દાદા વછરાજ નો લાકડો મને બહુ ગમે છે. હું ગમે તે જગ્યાએ કદાચ હું તો ગાતો જ છું. શિવડે ઘરે બેઠો તો બેઠા બેઠા એ તો ગીત મને ગાતો હોય. ચોને પોપડ ને પારે વાતણી એને વળી રાણા રાણા રમતું મે એ રેવા કેલ રે કાના નાયા જે ખેલવા એ મારી વેગડ રે નાયા વિવિર વાસના એ મારી વેગડ રે નાયા વિવિર વાસના એ વો ચડી રો દિગાણે દાડો માછરો અરે રે નવરાત્રી નજીક છે, સ્પેશિયલી નવરાત્રીને લઈને શું કહેવા માંગશો? નવરાત્રી મારી ફેવરિટ છે. નવરાત્રીની અંદર માતાજીના ગુણ ગાવાની બહુ મજા આવે. જો કે એમ તો રોજ ગાતા જ હોય મેં, પણ નવરાત્રીનો જે માહોલ હોય ને એ પ્રમાણે બહુ મજા આવે. એક સવાલ હું આપને વિસરભાઈ કરવા માંગીશ કે નવરાત્રીની અંદર જે નવરાત્રીના જે ગરબાઓ હતા, જે પ્રાચીન ગરબાઓ હતા જે પહેલા ગવાતા હતા, ક્યાંક ને ક્યાંક લુપ્ત થતા હોય તેવું દેખાઈ રહ્યું છે. કે ફિલ્મોના ગીતો પણ નવરાત્રીમાં વધારે પડતા ચાલતા હોય છે અને જે ગરબા છે તે ગરબાનું ગીતો આપણને ઓછું જોવા મળતું હોય છે, તો તેને લઈને શું કહેવા માંગશો? ભલે દુનિયા ચાલે છે, 2019 ચાલે બરોબર, ટેકનોલોજી જમાનો જે આના કરતા બી જમાનો કદાચ ખરાબ આવે સારો આવે બરાબર, પણ નિમિત્ત નવરાત્રીનું જ કહેવાય, માતાજીનું જ કહેવાય. ભલે તમે અંદર કદાચ લોકગીત ગાઓ, ભાઈ બેવફાના ગાઓ કે કોઈ બી ગાઓ, પણ એની જે જમાવટ છે સાહેબ, પહેલું બીજું બીજું ત્રીજું ચાર પાંચ ગરબા તો માતાજીને ગાવા પડે, ગાવા પડે, ગાવા કોઈ પણ કલાકાર હોય, અને એનાથી જમાવટ હોય. કારણ કે માતાજી તમે બોલાવો, માતાજી આવે આવે ને આવે જ. તો ક્યારે એવું થયું કે આપણે ગરબાની શરૂઆત કરી હોય અને ક્યારે ફિલ્મ ગીતનું કે કોઈ બીજા ગીતોની ઓફર આવી હોય ને આપણે ના પાડી હોય અથવા એ ગીતો ગાયા હોય નવરાત્રી? હવે આમાં એવું છે કે ચાહક વર્ગનો જે છે એનાથી તો કદાચ કોઈ મોટું નથી, જનતા છે જ અમારા માટે. હીરો અમને જે હીરોમાંથી હીરો બનાવે છે જનતા જ બનાવે છે બરાબર, પણ એને કદાચ એને રાજી એનું મન રાજી રહે એટલે એના માટે અમે કદાચ 5-10 ગરબા ગઈ લઈએ, પછી એમને એક બે લીટીને ગઈએ તો એનું મન રાજી રહે, પણ ગરબા તો ગાવા જ પડે. ગરબા ગાવા પડે. કોઈ ફિલ્મોના ગીતો હોય જેની અંદર કોઈ એક ગીત આપને વધારે પડતું આપને પ્રિય હોય? ફિલ્મોની અંદર હમણાં નાના ભાઈ એમણે ગીત ગાયું હતું ને એનું બહુ બહુ ફેવરેટ ગીત છે. આ જાનું લાખો મોર એક તો તે હો નાની રેક તારી રેક મારા પ્રેમ નું નિશાન છે તારી રેખની યાદ મને આવશે એ મન દાડા મો દસ વાર ફોન કરતી જાનું ફોન કરતી ના લાગે તો ગોરી દોડ ધામ કરતી એ તો ખૂબ રડતી ક્યાં ગયો એ પ્યાર ના કરુણા વિચાર તારા આ સનેડાની આદત ને આવશે તારા આ સાજણની આદત ને આવશે. આ ગીત તમારા નાના ભાઈ જિગ્નેશ કવિરાજ બારોટ જાનું લાખોરી જાનું લાખોમાં એક એનું ગાયેલું છે, એ ગીત મને બહુ ગમે છે અને પબ્લિકને પણ બહુ ગમે છે અને ગાવું પડે. શું કરે પબ્લિક વચ્ચે આપ જ્યારે જાઓ છો તો પબ્લિકને આપમાં શું ગમે છે જે પબ્લિકને વધારે પડતી એક વિશાલ બારોટમાં ગમતી હોય કે ના આ વસ્તુ વિશાલ બારોટની એક વસ્તુ બહુ સરસ છે? આમાં એક કલાકાર દેવ થઈ ગયા અમારા ઉત્તર ગુજરાતના મુન્ના રાજા ટાઈગર કહેવાય, એને 10-15 વર્ષ અંબાજીની અંદર જેટલા આલ્બમ આવે ભદરે પૂનમે એ વખતે એના બધા આલ્બમ આખા અલગ જ આવતા. એમ મારી બી ઓળખાણ એવી છે અલાઈની અંદર, લગભગ તો બને ત્યાં સુધી મેં કોઈની કોપી તો કરી જ નથી અને ભગવાન કરે કોપી કરાવડાવે નહીં. કોઈ લોકગીતો હોય ગરબા હોય એ બી બધા કદાચ મારા જાતે જ બનાવ્યા છે, કદાચ કાં તો પ્રાચીન ગીતો ગાયા છે. મારા બધા આલ્બમના નામે બધા અલગ જ હોય, ખેંચાઈન, તુમડીન, વાડથી વાટકોન, હમચુડુન, કોઈ ગીતકાર નહીં, કોઈ જાતે જ આપણે બનાવેલા બધા. આખી ઓળખાણ જ મારી આખી અલગ કે ભાઈ કઈક નવીનતા છે તો કે ભાઈ વિશાલ બારોટ લાયા છે એ ઓળખાણ. એટલે કઈક નવી વસ્તુ આપણે જાતે જ ક્રિએટ કરવાની, આપણે કોઈની જરૂર નથી, આ કોઈની કોપી કરવાની જરૂર નથી, મતલબ આપણે જાતે જ બનાવીએ એનું નામ આપણે વિશાલ બારોટ કહી શકાય.
હા અમે એવું છે કે ભલે યુટ્યુબ ની અંદર કે કેસેટ જમાના અંદર કદાચ ચાલે યા ના ચાલે કિસ્મત ની વસ્તુ છે બાકી કોઈ એમ તો ને કે કા ગીત મારું છે ખાસ કરીને હવે હું એક વાત એ કરવા માંગીશ કે આપે અત્યારે જે ગીત ગાયું છે તેના હું આવવા માંગીશ કે એ ગીતોમાં એક બે લાઈન છે કોઈ દી પ્રેમ ના કરાય કારણ કે અત્યારના જે યુવાનો છે એમને પ્રેમના ગીતો વધારે પડતા ગમતા હોય છે તો એની બે લાઈન આપ દર્શન હવે મારે બી 39-40 વર્ષ થયા બરાબર છે પણ હવે જેમ જમાનો ચાલે એમ ચાલુ પડે ના એટલે આપે હમણાં કહ્યું ને કે પબ્લિક આપણા માટે ઘણું બધું મહત્વ ધરાવતી હોય છે પરંતુ અને આપને બી કદાચ ખ્યાલ છે કે આ જે મેં ઘણા બધા બી યુટ્યુબ પર વિડીયો જોયા છે આ બે લાઈન આવતી હોય છે તો મતલબ યુવાનોનો મતલબ હકારો વધી જતો હોય છે ગુજરાતીમાં આપણે હકારો શબ્દ વાપરીએ છીએ કારણ કે હવે જનરેશન બધી બધી જે જનતા છે બધા પછી નવી યંગો એમને બધા બધા બેવફાના બધા બહુ ગીતો ગમતા હોય છે અને આજકાલ બેવફાના ગીતો બહુ ચાલે છે હા એ ચાલે છે ક્રેઝ છે ને એનો ક્રેઝ છે એનો ક્રેઝ છે અને કળિયુગ છે ભાઈ કળિયુગ છે તો એની ખાલી બે લાઈન સંભળાવો આ એ વી પ્રેમી પંખીડાની જોડલી રે અદબ છે તૂટી રે ગઈ એવી મેનારે પોપટ જેવી જોડલી રે અદબ છે તૂટીને ગઈ આ પ્રેમના હજારો વેરીડો રે કેમ કરી બેણાર થા આ જેને હાચો લવ પડે ને એને ખબર પડે જેને ઘા વાગે હોય એને ખબર પડે બિલકુલ પ્રેમના ગીતો બેવફાના ગીતો અત્યારે બહુ ચાલી રહ્યા છે દર્શક મિત્રોને આપ શું કહેવા માંગશો આપણેમાં જે કળા હોય છે તે કળા આપણને ખૂબ જ આગળ વધારતું હોય છે પણ એની સાથે ભણતર ખૂબ મહત્વનું હોય છે તેને લઈને શું કહેશો મારું તો એવું કહેવું છે જો કે મેં પહેલા પણ વાત કરી કે હું વૈવંચા બારોડ છું સંગીત લાઈન સાઈડમાં રહે એના પહેલાં મેં 18 વર્ણને જ્ઞાન રૂપિયે મેં શબ્દ રૂપિયે મેં જ્ઞાન આપવાવાળા ભૂદેવ બારોડ બમણ આ બધા જ્ઞાન રૂપિયે સંસ્કાર આપવાવાળા અને ભણવામાં તો ખાસ ધ્યાન તો આપજો જ ભલે મારે મારો છોકરો છે વરદાન બારોડ વરદાન કવિરાજ એને બી મેં સંગીતનો વિષય બનાવ્યો નથી વારસામાં છે ખરું પણ એનું કદાચ કદાચ ભવિષ્યની અંદર એનો ઉપયોગ થાય પહેલું ભણતર આ જમાનો હવે ટેકનોલોજી જમાનો છે અત્યારે ફોરેન જવું હોય તો બી ભણતર માગશે ભણતર તો ખાસ જરૂર છે તો તમારા જે બાળક છે તેમને તમારું કોઈ એક ગીત ગમતું હોય આપનું પોતાનું જે અવનવી વાર આપણને કહેતું હોય કે પપ્પા મને આ ગીત બહુ ગમે છે હા અને મારું એક ગીત છે વાડેતી વાટ કોરડે સડ્યો રાત એ બોલા શે માળે ઘૂંઘરા ગમ ગમે ઓ રાત આ ગીત ઉપર બધા કલાકારો અમારા આ રાગ ઉપર બધા કલાકારો ગાયા આ રાગ બહુ સરસ મજાનો લગ્ન ગીતનો રાગ છે અને પ્રચલિત બહુ થઈ ગયું દરેક કલાકારો ગાયા છે ભગવાન મુક્ત કોસ બધા ગાય અને આપણે સરસ્વતી જળવાઈ રહે સંગીત જળવાઈ રહે એવું આશા રાખું જતા જતા અમારા એનએસ ગુજરાત ન્યૂઝના દર્શક મિત્રોને ખાસ કરીને શું કહેવા માંગશો નામી અનામી કલાકારો ઉગતા છોડ જે આગળ બી જે કલાકારો થઈ ગયા છે અને જે બીજા જે નવા કલાકારો આવશે તો એનએસ ન્યૂઝ દ્વારા દરેકને બધા સાહસકાર આપજો હું તો હજી પરિપૂર્ણમાં હું આવીશ મારા ભાઈ પણ આવશે મારા દીકરો પણ આવશે અને બીજા નામી નામી કલાકારો બધા આવશે એને તો બધા સાસેલ કર આપજો જય કિનારી જય માતાજી જય જડિયા આપનો ખૂબ ખૂબ આભાર આપ એનએસ ન્યૂઝ ના દર્શક મિત્રો સાથે ખાસ મુલાકાત કરી તો દર્શક મિત્રો આ હતા વિશાલ બારોટ એનએસ ન્યૂઝ ના દર્શક મિત્રો સાથે અને અમારી સાથે જોડાયા છે ખાસ મુલાકાત કરી જે નાનપણથી જ સંગીતની દુનિયામાં પોતાનું નામ ઉજ્જવળ કરી રહ્યા છે અને અત્યારે એક પછી એક હિટ આલ્બમો આપી રહ્યા છે સંગીતની સાથે સાથે ફિલ્મોમાં પણ રુચિ ધરાવી અને ફિલ્મો પણ કરી રહ્યા છે ફરી એકવાર મુલાકાત કરીશું એક નવા કલાકાર સાથે હું પ્રેમ ચોબે ફરી એકવાર મુલાકાત કરીશ એનએસ ગુજરાત ન્યૂઝના દર્શક મિત્રોને ફરી એકવાર મળીશું જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ નમસ્કાર આ હતા વિશાલ બારોટ જેમણે એનએસ ગુજરાત ન્યૂઝની ખાસ મુલાકાત લીધી હતી અને વિશાલ બારોટ ખૂબ ખૂબ આભાર એનએસ ગુજરાત ન્યૂઝ સાથે ખાસ મુલાકાત માટે તો દર્શક મિત્રો આ હતા વિશાલ બારોટ
જે એક બારોટ પરિવારમાંથી આવે છે અને એક પછી એક હિટ આલ્બમો અને લાઈવ પ્રોગ્રામો કરી રહ્યા છે, આપણને એક પછી એક નવા ગીતો એટલે કે દર્શક મિત્રોને આપી રહ્યા છે, સાથે સાથે સંગીતની દુનિયાની સાથે જ પિક્ચરોમાં પણ કામ કરી એક અલગ જ રુચિ ધરાવે છે. ફરી એકવાર એક નવા કલાકાર સાથે આપણે મુલાકાત કરીશું. જોતા રહો એનએસ ન્યૂઝ અને હું પ્રેમ ચોબે લઉં છું વિદાય. નમસ્કાર.